બારડોલીના મિંઢોરા નદીના પુલ પરથી મંગળવારે રાત્રે કોઈ યુવતી નદીમાં કૂદી હોવાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પુલ પરથી એક મોપેડ પણ મળી આવ્યું હતું જે યુવતીનો હોવાની શંકા છે। આ અંગે મળતી માહિતી અનુસાર રાત્રિના 8:30 વાગ્યાના સુમારે બારડોલી ફાયર બ્રિગેડને કોઈ યુવતીએ મિંઢોરા નદીના પુલ પરથી ઝંપલાવ્યું હોવાનો કોલ એક જાગૃત નાગરિકે કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી। પુલ પરથી યુવતીનું મોપેડ પણ મળી આવ્યું હતું। શેઠ ફળિયામાં રહેતી યુવતીનું મોપેડ હોવાનું જાણવા મળ્યું હતું, જો કે નદીમાં કોણ પડ્યું તે અંગેની માહિતી મળી શકી ન હતી। જે યુવતીનું મોપેડ છે તે યુવતીના પરિવારજનો પણ નદી કિનારે પહોંચી ગયા છે। મોડી રાત્રે યુવતીની લાશ ફાયરની ટીમે બહાર કાઢી હતી। યુવતીની ઓળખ દીપિકા જયેશ નાયડુ જેની ઉંમર 24 વર્ષની જાણવા મળ્યું હતું। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી। ગઈકાલે રાત્રે મિંઢોરા પુલ પરથી એક યુવતી ડૂબ્યાનો ફાયર બ્રિગેડને કંટ્રોલ ઉપર એક ફોન આવ્યો હતો, જેના સંદર્ભે બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તરવૈયા સાથે ત્યાં પહોંચી અને શોધખોળ આતરી હતી। ત્યાં આગળ પુલ ઉપર એક સુઝુકી એક્સેસ પડ્યું હતું, જેના આધારે યુવતીની ઓળખ નક્કી થઈ હતી અને આશરે 1.5-2 કલાકની જહેમત બાદ તે યુવતી મળી આવી હતી પાણીમાંથી।